તરંગો સૌપ્રથમ શીત તરંગોની વ્યાખ્યા જોઈએ. સમાન કંપ વિસ્તાર એટલે કે સમાન એ અને સમાન તરંગ લંબાઈ એટલે કે લેમડા વાળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા એટલે કે એક સમીકરણની અંદર એક્સ નું મૂલ્ય વધતું હોય તો બીજા સમીકરણની અંદર એક્સ નું મૂલ્ય ઘટતું હશે, તો જે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા અને સંપાતીકરણ અનુભવતા એટલે કે એ બંને તરંગો એકબીજાની તરફ ગતિ કરતા હોવા જોઈએ તો જ એમનું સંપાતીકરણ થાય. સંપાતીકરણ અનુભવતા તરંગોની સમાસ અસર રૂપે, સમાસ એટલે એમની પરિણામી અસર જે મળે એ સમાસ અસર રૂપે મળતા તરંગો પ્રગામી તરંગો પ્રગામી તરંગો એટલે કે પ્રગામી પ્રણાલીનો એ ગુણધર્મ ગુમાવી બેસે છે એટલે કે પ્રગામી તરંગો રહેતા નથી અને આ રીતે રચાતા પરિણામી અથવા તો સમાન તરંગો માધ્યમમાં સ્થિત ભાત એટલે કે એ પોતાની દોરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. માધ્યમ દોરી હશે તો દોરી અને બીજું કોઈ માધ્યમ હશે તો માધ્યમ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય એવી ભાત એટલે કે સ્થિત ભાત જે છે એ ઉપજાવે છે અને આવા જે તરંગો છે તેને સ્થિત તરંગો કહેવામાં આવે છે. અહીંયા આકૃતિની અંદર બંને છેડા પાસે દ્રઢ આધાર પર એક દોરી છે જેની લંબાઈ L જેટલી છે, તે તણાવ વાળી દોરીને લગાવેલી છે. આ દોરીમાં હાર્મોનિક તરંગ ઉત્પન્ન કરતા તેનું દ્રઢ આધાર ઉપરથી અહીંયાથી બી પરાવર્તન થશે, તેમજ આ બીજા આધાર છે તેનાથી પણ તેનું પરાવર્તન થશે અને દોરીનો દરેક કણ આપાત તરંગ જે હશે એ અને પરાવર્તિત તરંગની અસર હેઠળ એક વખત આપાત તરંગ હશે પછી એના પછી પરાવર્તિત તરંગ હશે એમ બંનેની અસર હેઠળ આવે છે. હવે ધારો કે દોરી પર એક્સ ના વધતા મૂલ્યની દિશામાં ગતિ કરતું તરંગ છે, તો દોરી પર જો એક્સ નું મૂલ્ય વધે એની દિશામાં ગતિ કરતું તરંગ હોય તો તેનું સમીકરણ જે છે એ વાય બરાબર એ સાઈન ઓમેગા ટી એક્સ નું મૂલ્ય વધે છે એટલે માઇનસ કે એક્સ આપણને મળે છે. આ જે છે એનું આપાત તરંગ છે વાય વન. હવે દ્રઢ આધાર છે તેના પરથી પરાવર્તન પામીને હવે જે તરંગ મળશે એમાં એક્સ નું મૂલ્ય ઘટે છે. આથી જે આપણને સમીકરણ મળશે તરંગનું વાય ટુ બરાબર માઇનસ એ સાઈન ઓમેગા ટી પ્લસ કે એક્સ. એક તો એની વિરુદ્ધ દિશામાં હશે, આપાત તરંગ આ દિશામાં હશે તો પરાવર્તિત તરંગ એની વિરુદ્ધ દિશામાં હશે. આથી માઇનસ એ સાઈન ઓમેગા ટી પ્લસ કે એક્સ આપણને મળે છે અને પ્લસ કે એક્સ એટલા માટે કારણ કે એક્સ નું મૂલ્ય હવે ઘટે છે, પહેલા વધતું હતું હવે ઘટે. આથી સંપાતપણાના સિદ્ધાંત મુજબ જે પરિણામી તરંગ આપણને મળે છે અથવા તો જે સમાસ તરંગ આપણને મળે છે એ વાય બરાબર વાય વન વત્તા વાય ટુ જેટલું મળે છે. અહીંયા જે વાય વન છે એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ વત્તા વાય ટુ જે છે એ માઇનસ એ સાઈન ઓમેગા ટી પ્લસ કે એક્સ. આમાંથી એ જે છે અને સામાન્ય નીકાળી દઉં તો એ સામાન્ય મને સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ આ ઋણ નિશાની છે તો ઋણ માઇનસ એ તો સામાન્ય નીકાળી દીધો છે. આથી માઇનસ સાઈન ઓમેગા ટી પ્લસ કે એક્સ મને મળે છે. અહીંયા મને સાઈન માઇનસ સાઈન મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે સાઈન આલ્ફા એનું સૂત્ર આપણે જોઈએ, સાઈન આલ્ફા માઇનસ સાઈન બીટા બરાબર એસ માઇનસ એસ ટુ સી એસ એટલે કે ટુ કોસ આલ્ફા પ્લસ બીટા બાય ટુ ગુણ્યા સાઈન આલ્ફા માઇનસ બીટા ના છેદમાં બે એટલે કે ટુ સી એસ એસ માઇનસ એસ એસ માઇનસ એસ
टू सी अने एस ए रीते अने याद रखवामां आवे छे। आथी आपणने जे वाय छे आनु आपणे सदरूप आपीए ए साइन माइनस साइन तो टू सी एस एटले के बे कोस। પણ અહીંયા ઘડી ઓમેગા ટી પ્લસ કે એક્સ છે ને એને પહેલા આવવું જોઈએ અને ઓમેગા ટી માઇનસ કે એક્સ પછી આવવું જોઈએ, કારણ કે આની મૂલ્ય છે આના કરતા કેવું છે વધુ છે, કારણ કે આ ધન છે ને આ ઋણ છે, આટલું અહીંયા ઘડી ઋણ નિશાની સામાન્ય નીકાળી દઉં તો સાઈન ઓમેગા ટી પ્લસ કે એક્સ મળશે અને માઇનસ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ આપણને મળશે। પછી આપણે આ સૂત્ર લગાડી શકીએ કારણ કે અહીંયા ધન અહીંયા જે કિંમત છે વધારે છે, આની કિંમત જે છે એ ઓછી છે, અને આ આથી માઇનસ એ હવે આ સૂત્ર લગાડીએ તો ટુ કોસ ઓમેગા ટી પ્લસ કે એક્સ વત્તા છે તો વત્તા ઓમેગા ટી માઇનસ કે એક્સ અને આખાના છેદમાં શું છે બે, તો અહીંયા મેં મૂકી દીધા બે, ગુણ્યા આ કોસ અને પછી શું છે સાઇન, તો સાઇન ની અંદર ઋણ છે તો ઓમેગા ટી પ્લસ કે એક્સ માઇનસ ઓમેગા ટી હવે ફરી પાછું માઇનસ માઇનસ પ્લસ કે એક્સ ના છેદમાં બે આપણને મળે છે। આથી માઇનસ એ ટુ કોસ અહીંયા ઘડી કે એક્સ કે એક્સ કેન્સલ ટુ ઓમેગા ટી બાય ટુ, આથી અહીંયા બે પણ કેન્સલ થશે અને અહીંયા આવશે સાઈન ઓમેગા ટી કેન્સલ થશે એટલે કે ટુ કે એક્સ બાય ટુ, ટુ ટુ પણ કેન્સલ થશે। આથી મળતું પરિણામી તરંગનું સમીકરણ માઇનસ ટુ એ કોસ ઓમેગા ટી, પહેલા સાઈન લખો પછી કોસ લખો, કારણ કે મોટા ભાગના કિસ્સામાં આપણે જે તરંગનું સમીકરણ છે સાઈન વડે દર્શાવે છે એટલે કે માઇનસ ટુ એ સાઈન કે એક્સ ગુણ્યા કોસ ઓમેગા ટી આપણને મળે છે। આ જે સમીકરણ છે એ તરંગ વિધેયનું સ્વરૂપ એ એફ ઓફ ઓમેગા ટી પ્લસ એન માઇનસ કે એક્સ પર આધાર રાખતું નથી, અહીંયા ઘડી ઓમેગા ટી પ્લસ એન માઇનસ કે એક્સ જેવું કોઈ પદ નથી અને આ જે તરંગ છે એ પ્રગામી તરંગ નથી, સ્થિત તરંગનું સમીકરણ છે। આમ સ્થિત તરંગનું સમીકરણ જે છે એ માઇનસ ટુ એ સાઈન કે એક્સ કોસ ઓમેગા ટી જેટલું આપણને મળે છે। આવા તરંગ દ્વારા ઉર્જાનું વહન થતું નથી, આથી તેને સ્થિત તરંગ કહેવામાં આવે છે। આ જે તરંગ છે એ ઉર્જાનું વહન કરતું નથી, પરિણામે તેને સ્થિત તરંગ તરીકે ઓળખવામાં આવે છે। આ જે સમીકરણ છે એમાં કોસ ઓમેગા ટી વાળું જે પદ છે એ સૂચવે છે કે દોરીનો દરેક કણ જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે અને તેમના કંપ વિસ્તારો જે છે એ 2a sin kx આ જે છે એના કંપ વિસ્તાર દર્શાવે છે અને એ જે કંપ વિસ્તાર છે એ કણના સ્થાન x પર, અહીં ઘડી x આપેલું છે, આથી તે કંપ વિસ્તાર કણના સ્થાન x પર આધાર રાખે છે। અહીં બધા જ કણનો કંપ વિસ્તાર સમાન હોતો નથી, જે કણોના સ્થાન x એવા હોય કે જેથી સાઈન કે એક્સ બરાબર શૂન્ય થશે તેનો કંપ વિસ્તાર જે છે એ પણ આપણને શૂન્ય મળે છે। આગળ આપણે જોયું કે સ્થિર તરંગોનું સમીકરણ માઇનસ ટુ એ સાઈન કે એક્સ કોસ ઓમેગા ટી જેટલું મળે છે, જ્યાં ટુ એ સાઈન કે એક્સ જે છે એ તેનો કંપ વિસ્તાર દર્શાવે છે। હવે જો સાઈન કે એક્સ બરાબર શૂન્ય હશે તો આપણે જોયું કે તેનો જે કંપ વિસ્તાર છે એ પણ આપણને શૂન્ય મળે છે અને આવા કણોનું સ્થાનાંતર જે છે y એ પણ આપણને શૂન્ય મળે છે અને આ જે કણો છે તેને નિસ્પંદ બિંદુઓ કહેવામાં આવે છે। આમ કહી શકાય કે સ્થિત તરંગમાં જે સ્થાનો એ કંપ વિસ્તાર જે એટલે કે એ જે છે હંમેશા શૂન્ય હોય એટલે કે શૂન્ય રહે છે તેને નિસ્પંદ બિંદુ કહે છે। આ જે નિસ્પંદ બિંદુ છે એનો કંપ વિસ્તાર શૂન્ય છે
આગળ આપણે જોયું કંપ વિસ્તાર એટલે કે સાઈન કે એક્સ બરાબર શૂન્ય હોય. આથી કે એક્સ બરાબર સાઈન પાય શૂન્ય, ટુ પાય શૂન્ય, થ્રી પાય શૂન્ય, ફોર પાય શૂન્ય, સાઈન ઝીરો ઝીરો પણ આપણને મળે છે. આથી અહીંયા હું એન પાય લખું, જ્યાં એન બરાબર એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, ગમે તે પૂર્ણાંક સંખ્યા છે, પણ સાઈન ની કિંમત જે છે શૂન્ય મળશે. આથી x બરાબર n pi ના છેદમાં k. હવે આપણે જાણીએ છીએ k જે છે તરંગ સદિશ છે, જેની કિંમત 2 pi ના છેદમાં લેમ્ડા છે, અહીં આપણે મૂકી દઈએ. તો sin x બરાબર n pi ના છેદમાં k ના બદલે 2 pi ના છેદમાં લેમ્ડા, pi pi કેન્સલ થશે અને n lambda by 2 આપણને મળે છે જે x છે. આમ x બરાબર n lambda by 2, જ્યાં દર્શાવે છે કે આ સમીકરણ દર્શાવે કે x બરાબર 0 થી x બરાબર લેમ્ડા બાય 2 લેમ્ડા, અહીંયા ઘડી n બરાબર 1 મૂકીએ તો લેમ્ડા 2 મૂકીએ, 2 n બરાબર 1 મૂકીશું તો 1 લેમ્ડા બાય 2, 2 મૂકીશું તો 2 લેમ્ડા બાય 2 એટલે કે લેમ્ડા મળશે, 3 લેમ્ડા બાય 2 એમ આગળ વધતા n લેમ્ડા બાય 2 વગેરે અંતરોએ રહેલા જે બિંદુઓ છે એને નિસ્પંદ બિંદુઓ કહેવામાં આવે છે. અને અનુક્રમે આવતા નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ દર્શાવેલું છે લેમ્ડા બાય 2. લેમ્ડા બાય 2 ની અંદર લેમ્ડા બાય 2 ઉમેરીશું તો લેમ્ડા મળશે, લેમ્ડા ની અંદર ફરી પાછું લેમ્ડા બાય 2 ઉમેરીશું તો 3 લેમ્ડા બાય 2 મળશે. આથી બે નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ લેમ્ડા બાય 2 જેટલું હોય છે. હવે જે કણોના સ્થાન સાઈન kx બરાબર પ્લસ એન્ડ માઇનસ 1 વડે આપી શકાય, એટલે કે એ બિંદુ પાસે જે કંપ વિસ્તાર છે મહત્તમ હશે, તેને પ્રસ્પંદ બિંદુ ઓ કહે છે. પ્રસ્પંદ બિંદુ પાસે કંપ વિસ્તાર એ જે છે એ મહત્તમ હોય છે. આમ સ્થિત તરંગમાં જે સ્થાનો એ કંપ વિસ્તાર હંમેશા મહત્તમ હોય, સ્થિત તરંગમાં જે સ્થાન પાસે કંપ વિસ્તાર એ જે છે એ હંમેશા મહત્તમ હોય, તો તેવા બિંદુઓને પ્રસ્પંદ બિંદુઓ કહે છે. હવે આપણે જોયું કે સાઈન કે એક્સ બરાબર પ્લસ એન્ડ માઇનસ 1 થશે. હવે કે x નું મૂલ્ય એની માટે 2n માઇનસ 1 પાય બાય 2 હશે, જ્યાં n બરાબર 1, 2, 3. હવે આ ક્યાંથી આવ્યું 2n માઇનસ 1? તો સાઈન પાય બાય 2 1, સાઈન 3 પાય બાય 2 માઇનસ 1, સાઈન 5 પાય બાય 2 1, સાઈન 7 પાય બાય 2 માઇનસ 1. એટલે કે આ જે સંખ્યા છે એ કાં તો અહીંયા કશું નથી, એટલે 1, 3, 5, 7 એક ઈ સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા ઘડી 2n માઇનસ 1 1 મૂકો તો 2 ઓછા 1 એટલે 1, 2 મૂકો તો 4 ઓછા 1 એટલે 3, 3 મૂકો તો 6 ઓછા 1 એટલે 5, 4 મૂકો તો 8 ઓછા 1 એટલે 7. આમ એક ઈ સંખ્યા હોવી જોઈએ તો આપણને એની કિંમત પ્લસ એન માઇનસ 1 જેટલી મળે છે. હવે હું x ને સૂત્રનો કરતા બનાવું તો x બરાબર 2n માઇનસ 1 બાય બાય 2 આપણને મળે છે. આમ પ્રસ્પંદ બિંદુ જે છે એની માટે x બરાબર 2n માઇનસ 1 લેમ્ડા બાય 4 મળે છે. હવે અહીંયા ઘડી આપણે મૂકીએ
एन ની કિંમત 1 2 3 4 તો પહેલા હું n બરાબર 1 મૂકું તો x જે છે લેમ્ડા બાય 4 થશે 2 મૂકું તો 2 2 4 ઓછા 1 એટલે કે 3 લેમ્ડા બાય 4 4 પછી 3 મૂકું તો 6 ઓછા 1 એટલે 5 લેમ્ડા બાય 4 એ રીતે 7 લેમ્ડા બાય 4 આ રીતે મળે છે આમ પ્રસ્પંદ બિંદુઓ આ જે અંતરે આવેલા બિંદુઓ છે તેમને પ્રસ્પંદ બિંદુઓ કહેવામાં આવે છે અને અનુક્રમે આવતા બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે જોઈએ તો 3 લેમ્ડા બાય 4 માઇનસ લેમ્ડા બાય 4 2 લેમ્ડા બાય 4 એટલે લેમ્ડા બાય 2 થઈ ગયું એટલે અનુક્રમે આવતા બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ આપણને લેમ્ડા બાય 2 જેટલું જ મળે છે એટલે કે બે પ્રસ્પંદ બિંદુઓ વચ્ચેનું જે અંતર છે એ લેમ્ડા બાય 2 હોય છે અને અનુક્રમે આવતા બે નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ ઓ વચ્ચેનું જે અંતર છે એ લેમ્ડા બાય 4 મળશે એનું કારણ એ કે ધારો કે આ રીતે અહીંયા નિસ્પંદ બિંદુ આવેલા છે આ અને અહીંયા આ રીતે પ્રસ્પંદ બિંદુઓ આવેલા છે તો બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું લેમ્ડા બાય 2 અને બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે લેમ્ડા બાય 2 થશે આથી આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું થશે જોઈએ તો લેમ્ડા બાય 4 લેમ્ડા બાય 2 નું અડધું એટલે કે લેમ્ડા બાય 4 આપણને એક નિસ્પંદ બિંદુ અને એક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર લેમ્ડા બાય 4 જેટલું આપણને મળે છે આકૃતિમાં દોરીનામાં પ્રસ્પંદ બિંદુઓને એન્ટી નોડ એટલે કે એ વડે અને નિસ્પંદ બિંદુને નોડ એટલે કે એન વડે અહીંયા દર્શાવેલા છે એન જે છે એ નિસ્પંદ બિંદુ દર્શાવે છે જ્યારે પ્રસ્પંદ બિંદુ જે છે એ વડે દર્શાવવામાં આવ્યા છે હવે ધારો કે x બરાબર 0 થી x બરાબર L પાસે દ્રઢ આધાર સાથે બાંધેલી દોરીના તેના છેડાનું સ્થાનાંતર પણ બધા સમયે શૂન્ય રહેવું જોઈએ જે સ્થાનાંતર છે એ શૂન્ય રહેવું જોઈએ તો એ માટે હું એવું કહી શકું કે સાઈન કે આપણે x લેતા હતા એના બદલે હવે L લંબાઈ હોય તો KL બરાબર 0 તો KL બરાબર n pi થવું જોઈએ k એટલે 2 pi ના છેદમાં લેમ્ડા ગુણ્યા L બરાબર N પાઈ પરિણામે લેમ્ડાને જો સૂત્રનું કર્તા બનાવવામાં આવે તો લેમ્ડા N જે છે એ 12 ના છેદમાં N જેટલું હોવું જોઈએ હવે જો આ સમીકરણની અંદર N ના જુદા જુદા મૂલ્ય મૂકવામાં આવે તો N બરાબર 1 હશે એ વખતે લેમ્ડા જે છે એ 2L મળશે N બરાબર 2 હશે એ વખતે લેમ્ડા જે છે એ L મળશે અને n બરાબર 3 હશે એ વખતે લેમ્ડા જે છે એ 2l ના છેદમાં 3 મળશે n બરાબર 4 હશે તો લેમ્ડા જે છે એ l ના છેદમાં 2 આપણને મળે છે આમ અમુક નિશ્ચિત તરંગ લંબાઈના તરંગો માટે સ્થિત તરંગો જોવા મળે છે બધા માટે જોવા મળતા નથી આપેલી તણાવવાળી દોરીમાં ગમે તે તરંગ લંબાઈના તરંગો ઉત્પન્ન કરીને સ્થિત તરંગો મેળવી શકાતા નથી પણ એની તરંગ લંબાઈ 2l l 2L by 3 અથવા 2L by 2 હશે તો જ આપણે સ્થિત તરંગો મેળવી શકીએ છીએ હવે આ દોરી પર ઉત્પન્ન થતા સ્થિત તરંગોની શક્ય એવી તરંગ લંબાઈઓ તો આપણે જોઈ હવે એને અનુરૂપ આપણે આવૃત્તિ જોઈએ તો વેગ v બરાબર તરંગ લંબાઈના છેદમાં સમયગાળો t લંબાઈના છેદમાં સમયગાળો લેમ્ડા હવે 1 ના છેદમાં t જે છે એના બદલે હું આવૃત્તિ f લખી શકું તો એફ એન જે છે જે સ્થિત તરંગો માટેની આવૃત્તિ દર્શાવે છે તો એફ એન જે છે એ વી ના છેદમાં લેમ્ડા એન જેટલી મળે છે અહીંયા એફ એન છે એન તરંગ માટે દર્શાવેલ છે અને લેમ્ડા એન છે પણ એન તરંગની તરંગ લંબાઈ દર્શાવેલી છે હવે આ જે સમીકરણ છે એના પરથી આપણે લેમ્ડા જે છે એના બરાબર 2L ના છેદમાં એન મૂકી દઈએ તો એફ એન બરાબર વી ના છેદમાં 2L ના છેદમાં એન આથી સ્થિત તરંગોની આવૃત્તિ એન વી ના છેદમાં 2L
જેટલી આપણને મળે છે. હવે અહિયાં આપણે fn જોઈએ તો fn જે છે એ આપણને n ના છેદમાં 12 v ના બદલે તણાવ બળ T, દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ T ના છેદમાં રેખીય દળ ઘનતા મ્યુ આપણે લખીએ તો આપણને fn જે છે n ના છેદમાં 12 વર્ગમૂળમાં તણાવ બળ T ના છેદમાં મ્યુ જેટલી મળે છે. અહિયાં જે v છે એના બદલે આપણે તણાવ બળ T ના છેદમાં રેખીય દળ ઘનતા મ્યુ મૂકેલી છે. આગળ આપણે જોયું છે. હવે આપણે સૌપ્રથમ અત્યારે તો આ સમીકરણની જ વાત કરીએ છે. આથી જો હું n બરાબર 1 મૂકું એમાં તો f1 જે છે એ મને v ના છેદમાં 2l મળશે. હવે હું n તો આ જે છે એને મૂળભૂત આવૃત્તિ કહેવામાં આવે અથવા તો પ્રથમ હાર્મોનિક કહેવામાં આવે છે. એ જ રીતે જો હું f2 n બરાબર 2 મૂકું તો 2v ના છેદમાં 2l એટલે કે v ના છેદમાં l મને મળે છે. v ના છેદમાં l મને મળે છે. આથી હું આને 2 વડે ગુણું તો 2 વડે ગુણી અને 2 વડે ભાગું તો v ના છેદમાં 2l થશે એટલે કે 2f1 મળે છે. અને આ જે છે તેને દ્વિતીય હાર્મોનિક કહેવામાં આવે છે અથવા તો તેને પ્રથમ ઓવરટોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જ રીતે હવે જો હું f3 મૂકું તો 3v ના છેદમાં 2l એટલે v ના છેદમાં 2l છે એના બદલે f1 તો 3f1 મળે છે જેને તૃતીય હાર્મોનિક અથવા દ્વિતીય ઓવરટોન દ્વિતીય ઓવરટોન તરીકે ઓળખવામાં આવે છે. આમ એનના જુદા જુદા મૂલ્યો લઈને દોરીના શક્ય એટલા પ્રકારના દોલનો મેળવી શકાય છે અને અનુરૂપ આવૃત્તિઓ શોધી અહીંયા પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ એ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે જુદી જુદી નિશ્ચિત આવૃત્તિઓ સાથેના શક્ય દોલનોને દોરીના પ્રસામાન્ય રીતિ દોલનો કહેવામાં આવે છે. પ્રસામાન્ય રીતિ દોલનો એટલે કે જુદી જુદી આવૃત્તિ નિશ્ચિત આવૃત્તિઓ સાથેના શક્ય દોલનો. હવે દોલનો માટે એની આવૃત્તિ 3v by 2l, 2v by 2l અને v by 2l હોવી જરૂરી છે. આવૃત્તિ છે જુદી જુદી પણ એની કિંમત જે છે એ નિશ્ચિત છે અને એ નિશ્ચિત કિંમતની સાથે જે દોલનો થાય છે તેને પ્રસામાન્ય રીતિ દોલનો તરીકે ઓળખવામાં આવે છે. આથી આપણે એવું કહી શકીએ કે fn બરાબર nv ના છેદમાં 2l બરાબર fn nf1 માં જ્યાં આપણે n ની કિંમત 1 2 3 એ રીતે ગમે તે પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ છીએ. દોરી પર ઉત્પન્ન થતી આવૃત્તિ fn જે છે એને n મી આવૃત્તિ અથવા તો n માઇનસ 1 મો ઓવરટોન કહેવામાં આવે છે. કઈ રીતે? તો અહીંયા f3 હતું તો એને દ્વિતીય ઓવરટોન એટલે કે n માઇનસ 1 3 માઇનસ 1 નો ઓવરટોન, f2 હતું તો પ્રથમ ઓવરટોન એટલે કે 2 માઇનસ 1 નો ઓવરટોન તરીકે ઓળખવામાં આવે છે આથી n માઇનસ 1 મો ઓવરટોન કહે છે. અને અહીં n જે છે દોરી પર રચાતા ગાળાઓની સંખ્યા દર્શાવે છે. અહીંયા ઘડી દર્શાવેલું છે, અહીંયા ઘડી 3 ગાળા દર્શાવે છે તો f3, 2 ગાળા દર્શાવે છે તો f4,